ऑनलाइन जुड़े सभी दर्शकों को नमस्कार। मेरा नाम राहुल, मैनेजर एनडीडीबी सहकारिता प्रशिक्षण विभाग। आप सभी का एनडीडीबी संवाद के इस एपिसोड में हार्दिक स्वागत करता हूं। एनडीडीबी संवाद श्रृंखला, इसके माध्यम से हम सहकारिता, पशुपालन एवं डेयरी, इससे जुड़े आप लोगों के लिए नई जानकारी, नई टेक्नोलॉजी, सक्सेस स्टोरीज इत्यादि प्रस्तुत करते हैं। और आज के इस एपिसोड में हमारे साथ श्री एस बी पड़ियार सर उपस्थित है, जो आज हमें दूध मंडलियों के बाईलॉज, गुजराती में दूध मंडलियों ने पेटा कायदो अने पेटा नियमों, इस विषय पर जानकारी देंगे। एस बी पड़ियार सर एनडीडीबी में 40 साल के लंबे सर्विस के बाद सेवानिवृत्त हुए हैं और भारत के अनेक क्षेत्रों में और अनेक दूध संघों और समितियों के साथ काम करने का सर का अनुभव रहा है। तो सर, आपका एनडीडीबी संवाद के इस एपिसोड में स्वागत करता हूँ। तो अब मैं आग्रह करूंगा एस बी पड़ियार सर को कि कृपया इस सत्र को आगे बढ़ाएं। सर, थैंक यू राहुल जी। केम छो मित्रों? आनी आगळ भी आपणा बे सेशन थई गया मारा, एमना पहला दूध मंडीना सभासदो नी सी भूमिका छे अने सी जवाबदारीओ छे ते बाबत चर्चा करेली। त्यार पछी मैनेजमेंट कमिटी ना सभ्यो एमनी जवाबदारी, एमनी फरजो विशे चर्चा करी थी। એના પછીના બીજા એક સત્ર વચમાં જે થઈ ગયું તેમાં ચેરમેનશ્રી અને સેક્રેટરી ભાઈની જે ફરજો આવે છે તે બાબતે વિશેષ ચર્ચા કરી હતી, અને આજે મારું ત્રીજું સત્ર છે એમાં દૂધ મંડળીના પેટા કાયદા અને પેટા નિયમો વિશે આપણે ચર્ચા કરવાની છે। કોઈ પણ દૂધ મંડળી યા કોઈ પણ સહકારી મંડળી નિયમ સિવાય ચાલી શકે નહીં। નિયમો કોણે બનાવ્યા, શા માટે બનાવ્યા, તેની વિશેષ ચર્ચા આજે આપણે કરવાની છે। એટલે દૂધ મંડળી સાથે જોડાયેલા તમામ સભાસદો એવું તમામ કર્મચારી મિત્રોને પણ આ પેટા નિયમો જાણવા ખાસ જરૂરી છે। એના સિવાય આપણી મંડળી કામયાબ યા સક્સેસ થઈ શકશે નહીં, સફળ થઈ શકશે નહીં, જ્યાં સુધી આપણી ઈચ્છા છે ત્યાં સુધી મંડળીને આપણી પ્રગતિમાં પહોંચાડી શકીશું નહીં। એટલે આની આપણે વિશેષ ચર્ચા આજે કરવાના છે। તો વન બાય વન શરૂ કરીએ, સરળ ભાષામાં તમે સમજી શકો તેવી રીતે, અને તેમ છતાં તમારે કોઈ પ્રશ્ન જો હોય તો જે સાહેબે કહ્યું ચેટબોક્સમાં અથવા તમે સમય છેલ્લો સમય આપીશું લાસ્ટમાં તમે પૂછી શકશો। ઓકે, પેટા જે નિયમો છે મંડળીના પેટા નિયમો એ ક્યાંથી બન્યા એની શરૂઆત કરીએ આપણે, કે પહેલા તો સૌથી પહેલા ભારત સરકારનો જે કાયદો હોય એ કાયદાના આધીનમાં નિયમો હોય અને તેના અંદર પેટા કાયદાઓ આવતા હોય છે। ભારત સરકાર જે કાયદો બનાવે તે પછી અમુક સમય પછી એને અલગ અલગ રાજ્યોને જણાવી દીધું કે હવે તમે તમારા રાજ્યના અનુકૂળ પરિસ્થિતિ વિશે તમે તમારો કાયદો, સહકારી કાયદો બનાવો। એટલે દરેક રાજ્યોએ સહકારી કાયદા પોતાના રાજ્યને અનુકૂળ આવે અને જે મેઇન કાયદો છે પાર્લામેન્ટનો પાસ થયો એના અનુસંધાનમાં એના અનુરૂપમાં કાયદા બનાવવાની છૂટ આપેલી। અને જે રીતે આપણે 1961માં ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્ય જુદું પડેલો, એટલે ગુજરાત સરકારે સહકારી કાયદો 1961માં બનાવેલો અને એના અનુરૂપમાં દૂધ મંડળીના કાયદા, બીજી કોઈ સહકારી મંડળીઓ હોય એ પોતપોતાના નિયમો યા પેટા કાયદાઓ જુદા જુદા હોય છે। હવે પેટા કાયદા એટલે શું? અમુક ભાઈઓને કદાચ ખબર ના હોય કે ખાલી નામ સાંભળીએ પેટા કાયદા, જાણવું જરૂરી છે પણ એ શું છે તે જોઈએ આપણે। પેટા કાયદા એટલે મંડળીની વ્યવસ્થા માટે સભાસદોએ પોતે સ્વીકારેલા નિયમો, જે કંઈ મંડળી ચલાવવા માટે જે નિયમો બનાવેલા છે એ નિયમો સભાસદોએ સ્વીકારેલા છે, તો અને જે નિયમ છે એ નિયમ પ્રમાણે જ મંડળી ચાલશે, એ સાથે સભાસદ બંધાયેલા છે। બીજા અર્થમાં કહીએ તો પેટા કાયદા એટલે મંડળીનું બંધારણ, મંડળીની વ્યવસ્થા માટે સહકારી કાયદા તથા કાનૂનની જુદી જુદી જોગવાઈઓ હોય જે દરેક મંડળીને એક સરખી લાગુ પડે છે। મંડળી, દૂધ મંડળી, કોઈ પણ આપણા ગુજરાતમાં કોઈ પણ મંડળી હોય એના માટે પેટા કાયદા દરેક માટે એક સરખા જ હોય છે અને એનું પાલન દરેક સભાસદોએ કરવાનું રહે છે। મંડળીના પેટા કાયદાની રચનામાં સહકારના સિદ્ધાંતોને આવરી લેવામાં આવેલા છે। સહકારના જે સિદ્ધાંતો, 7 સિદ્ધાંતો છે એની આપણે ચર્ચા કરીએ છીએ આગળ, પણ એ બનાવતી વખતે એ સિદ્ધાંતોને પણ આમાં આવરી લેવામાં આવે છે, એટલે સહકારના સિદ્ધાંતોને બાદ કરવામાં આવેલા નથી। મંડળીના તમામ સભાસદો દ્વારા આ પેટા કાયદાનો સ્વીકાર કરવામાં આવે છે અને રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા તેની નોંધણી કરવામાં આવે છે। મંડળી શરૂ કરીએ એટલે આપણે જે પેટા કાયદાના પુસ્તક પાછળ દરેક સભાસદ સહી કરી મોકલે છે, મિનિમમ 15 પ્રમોટર્સ જોઈએ, ગામમાં ભલે 500 સભાસદ હોય, 500 માંથી 15 સભાસદો
तमाम सभासदों वती ए पेटा कायदाना पुस्तकना छेल्ला पाने कोलम मुकेला होय छे एमा नाम अने सही करी मोकळे छे कि आ जे पेटा कायदा प्रमाणे अमे काम करीशुं अमारी मंडळी पेटा कायदा प्रमाणे चालशे एनी साथे अमे सहमत छीए अने अमे बंधायेला छे ए मोकळ्या पछी ज रजिस्ट्रार ની ઓફિસમાં જશે પેટા કાયદો અને પછી મંડળીને રજીસ્ટ્રેશન કરી નોંધણી કરશે અને નોંધણી કરેલું એક પુસ્તક તેમને પાછું આપવામાં છે અને ત્રણ પુસ્તકો એમની પાસે રાખશે ટોટલ ચાર કોપી હોય છે બાયલોની આપણે મંડળીને નોંધણી માટે અરજી કરીએ ત્યારે ચાર પેટા કાયદાની ચાર પુસ્તિકાઓ એમાં સહી કરીને આપણે મોકલીએ રજીસ્ટ્રેશનને અને એ જોઈને પછી નોંધણી કરશે પેટા કાયદા બરાબર છે આપણે નિયમ પ્રમાણે છે જે સર્વસામાન્ય લાગુ તે પ્રમાણે છે એ જોઈને પછી એમાં સહી કરતા હોય છે અને એ એમને નંબર આપતા તમારે મંડળીનો નોંધણી નંબર આ છે એ કોપી તમને મંડળીમાં પાછી મોકલવામાં આવે છે અને એ કોપી મંડળીના સેક્રેટરી પોતાની અલમીરામાં રાખે છે તિજોરીમાં મૂકી રાખતા હોય છે એટલે બહાર ખુલ્લી મૂકી રખાય નહીં પણ કોઈ સભાસદને એને વાંચવાની કે જોવાની ઈચ્છા હોય તો સેક્રેટરી પાસેથી માગી અને વાંચી શકે છે અમે તો એમ પણ કહેલું છે સેક્રેટરી મિત્રોને કે એક એક્સ્ટ્રા બાયરોની કોપી મંડળીના ટેબલ પર મૂકી રાખો જે કોઈ સભાસદ ને વાંચવી હોય તો એ વાંચી લે એને અલમીરા તિજોરીમાં બારમાં પેલી આપણે રજીસ્ટર્ડ કોપી કાઢવી ન પડે ઓકે હવે જે કહ્યું મેં સહકારના સિદ્ધાંતો એ સહકારના સિદ્ધાંતો શું છે કયા સાત સિદ્ધાંતો છે આપણે ચર્ચા કરીએ અને એ સિદ્ધાંતો ના પ્રમાણમાં આપણા બાયલોજ એ પેટા કાયદા બનેલા છે કે નહીં તે વિશે આપણે ચર્ચા કરીશું પહેલો સિદ્ધાંત છે સહકારિતાનો ખુલ્લું અને સ્વૈચ્છિક સભ્યપદ એટલે કે આપણી મંડળીમાં એ ગામમાં રહેતા કોઈ પણ ખેડૂત જે ઘરે ગાય કે ભેંસ પાળતા હોય એ પોતાની ઈચ્છાથી મંડળીમાં જોડાઈ શકે છે એમાં સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ જાતિના હોય રંગભેદ બી નથી હોતો સ્ત્રી પુરુષ એની ઉંમર 18 વર્ષ થઈ ગઈ હોય એની ઉપરના દરેક ખેડૂત મિત્ર દરેક પશુપાલક આપણી મંડળીમાં જોડાઈ શકે છે અને એટલા કહેવામાં આવે છે કે એને ખુલ્લું અને સ્વૈચ્છિક સભ્યપદ કોઈના પ્રેશરમાં સભાસદ બનવા માટે કોઈને કોઈ પ્રેશર કરવામાં આવતું નથી પોતાની ઈચ્છાથી એમાં જોડાઈ શકે છે મંડળીમાં એ ભાઈને 10 રૂપિયાનો એક શેર લેવો પડે અને 1 રૂપિયા દાખલ ફી આપવી પડતી હોય છે 10 ને 11 રૂપિયા આપે અને પાવતી પડાવે શેર મેમ્બરને એટલે એને સભાસદ તરીકે નોંધણી થઈ જતી હોય છે મંડળીમાં લોકશાહી વ્યવસ્થા છે લોકશાહી બધાને ખબર છે મંડળીમાં કોઈ પણ ખોટું થતું હોય તો રોકાવાની દરેકના પાવર્સ હોય છે મંડળીમાં વ્યવસ્થાપક કમિટી માટે મેનેજમેન્ટ કમિટી માટે ચૂંટણી થતી હોય છે એમાં જે એલિજિબલ સભાસદ છે એ એમાં ભાગ લઈ શકે છે એમાં મત આપી શકે છે અને સર્વસામાન્ય બધાની ઈચ્છાથી કમિટી બનાવે છે અને એમાં એક ચેરમેનની નિયુક્તિ કરતા હોય છે એ લોકશાહી પદ્ધતિથી આપણી મંડળી ચાલતી હોય છે એમાં કોઈ બહારની વ્યક્તિનો હસ્તક્ષેપ એમાં હોતો નથી હવે અહીંયા ત્રીજો પોઈન્ટ છે સભાસદની આર્થિક ભાગીદારી સભાસદ બની ગયા પણ એના બન્યા પછી મંડળી સાથે વારંવાર સતત સંપર્કમાં રહેવું પડતું હોય છે સંપર્કમાં રહેવા માટે શું કરવું પડશે દૂધ આપવું પડશે પોતાની પશુઓનું જે દૂધ વધેલું મંડળીમાં ભરે અને ત્યાંથી મળતી તમામ સેવાઓ પોતાના ઘર સુધી લઈ આવે એને કહેવાય સભાસદની આર્થિક ભાગીદારી સભાસદ બની ગયા પણ આખું વર્ષમાં દૂધ ભર્યું જ ના હોય તો એના આર્થિક ભાગીદારી એ ભાઈ છે એ કહેવાય નહીં સ્વાયત્તતા અને સ્વતંત્રતા દરેક સભાસદને મંડળીમાં આવીને કોઈ વસ્તુ પૂછવાની કોઈ જોવાની છૂટ હોય છે એમને સ્વતંત્રતા હોય છે મંડળીમાંથી લાભ લેવાની સ્વતંત્રતા હોય છે એમાં બોલવાની ચર્ચા કરવાની ચર્ચામાં ભાગ લેવાની મિટિંગમાં આવવાની એને સ્વતંત્ર રાઈટ આપેલો છે એટલે એને સ્વાયત્તતા અને સ્વતંત્રતા આપણે કહીએ છીએ શિક્ષા તાલીમ અને સૂચના એક આ બી સિદ્ધાંત છે મંડળી બની ગયા પછી સભાસદોને પ્રબંધકારી કમિટીને ઇવન સ્ટાફને સમય સમય પર તાલીમ આપવી જોઈએ અને જે કંઈ વિકાસ થયેલો હોય એની સૂચના દ્વારા સંઘમાં જે કંઈ કામ થતું હોય એ માહિતી એમને આપવી જોઈએ અને જરૂર પડતી હોય એમને સૂચનો કરીને કામ સુધારવા માટે સૂચનો આપવી પડતી હોય છે એટલા માટે કે શિક્ષા તાલીમ અને સૂચના આ બી એક સિદ્ધાંત છે આપણો પાંચમો સહકારી સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહકાર આપણા ગામની મંડળી છે તમારા બાજુના ગામમાં મંડળી હશે એવી વગેરે મંડળીઓ ભેગી થઈને આપણે જિલ્લામાં એક સંઘ બનાવેલો છે તો મંડળી અને બીજી મંડળી સાથે અને દરેક મંડળીઓ સંઘ સાથે પરસ્પર સહકારથી જોડાયેલી હોય છે આપણે જોયું છે કે આપણે દૂધ મંડળીનો બેંક એકાઉન્ટ પણ ક્યાં છે જિલ્લા સહકારી બેંકમાં છે એટલે આપણે બેંક સાથે પણ જોડાયેલા છીએ દૂધ સંઘ સાથે બી જોડાયેલા છીએ અને દરેક જિલ્લામાં જિલ્લા સહકારી સંઘ હોય છે
કે જે શિક્ષણ આપનું કામ કરતા હોય છે, સેમિનાર રાખતા હોય છે, વર્કશોપ કરતા હોય છે, સહકારની પ્રવૃત્તિના વેગ આપતા હોય છે, એ સંસ્થાનો એક ઉદ્દેશ્ય રહેલો છે. તો આપણી મંડળીઓ એની સાથે પણ જોડાયેલી રહે છે, એના પણ સભાસદ આપણે બનેલા છે. સમાજ પ્રત્યે નિષ્ઠા, દૂધ મંડળીનું કામ, દૂધ લેવાનું એનો વેપાર કરવાનો તો છે જ, પણ સમાજ પ્રત્યે પણ નિષ્ઠા આપણે રાખીએ છીએ. આપણે જોયું છે કે સમાજ વિકાસ પણ, ધર્માદા પણ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ પણ આપણે કરીએ છીએ 10%. એ શું કરીએ છીએ, કોઈ ગામમાં નાનું મોટું કોઈ કામ કરવું હોય તો એ 10% જે રકમ કાઢેલી છે એનો આપણે ઉપયોગ કરીને એના ગામમાં એ કરતા હોય છે. દાખલા તરીકે અમુક મંડળીઓએ પ્રાથમિક શાળામાં બાળકોમાં કોમ્પ્યુટર્સ આપેલા છે એ ફંડમાંથી, અમુક મંડળીઓએ ક્લાસરૂમ બાંધવા માટે સહાયતા આપેલી છે, અમુક મંડળીઓ ગામમાં સ્ટ્રીટ લાઇટ લગાવેલી છે, પશુઓને પાણી પીવા માટેની વ્યવસ્થા ગામમાં કરેલી છે. એ કયા ફંડમાંથી? આપણે ધર્માદા ફંડ હોય છે, સમાજ વિકાસ ફંડ, એમાંથી ખર્ચ કરીને એક આપણે સમાજ પ્રત્યેની બી આપણે જવાબદારી નિભાવીએ છીએ. હવે પેટા કાયદાની જરૂરિયાત શા માટે છે? શું પેટા કાયદો ના હોય તો મંડળી ના ચાલે? ચાલે, પણ એમાં કોઈ આપણે બહુ મજા આવે નહીં, કારણ કે લોકો મન ફાવે તેમ ભરતે. જો નિયમ ના હોય તો પોતાની મરજી પ્રમાણે લોકો ભરતે. અને આપણે જે જોડાયેલા છે મંડળીના, એક ઉદ્દેશ્ય છે કે અમારી મંડળી પેટા કાયદા પ્રમાણે જ કામ કરશે, મંડળીના નિયમો પ્રમાણે જ કામ કરશે. જો નિયમ ના હોય તો સંસ્થાઓનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. કોઈ પણ સમયે બંધ થાય, એમાં ઝઘડા થાય, વિખવાદ થાય, અને અમુક અનેક બેદરકારીઓ આમાં આવી જતી હોય છે. એટલે કાયદો અને નિયમો ખાસ જરૂરી છે દરેક જગ્યા માટે. તો શા માટે જરૂરિયાત છે પેટા કાયદાની? સહકારી કાયદા પ્રમાણે કોઈ પણ સહકારી મંડળીના રજીસ્ટ્રેશન માટે પેટા કાયદો ફરજિયાત છે. મંડળી નોંધણી કરાવી હોય, રજીસ્ટ્રેશન કરાવવું હોય તો પેટા કાયદા સિવાય નોંધણી થઈ શકશે નહીં. નવી મંડળી હોય 3 માસ માટે આપણે એને પ્રાયોજિત સંસ્થા તરીકે ચલાવી શકીએ. પ્રાયોજિત સંસ્થા અમે નવી બની છે, અમે પેપર્સ પ્રોસેસ કરીએ છીએ, એટલે 3 માસનો ટાઈમ છે, 3 માસ માટે ચલાવી શકાય. પણ પેપર ગયા પછી, બાયલોજ આપણે સબમિટ થઈ ગયા પછી, અરજી કર્યા પછી રજીસ્ટ્રેશનને, એ નોંધણી થઈને આવશે એટલે મંડળીનું નામ શું થશે કે ભાઈ પાછળ લિમિટેડ શબ્દ આવી જશે. લિમિટેડ શબ્દ ક્યારે આવે? રતનપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, જ્યારે મંડળી રજીસ્ટ્રેશન નોંધણી કરી દે, તમને નોંધણી નંબર આપી દે, અમે રજીસ્ટ્રેશન નંબર આપી દે, ત્યાર પછી એ મંડળીનું નામ લિમિટેડ થઈ જતું હોય છે. અને જ્યાં સુધી નોંધણી ના થઈ હોય તે પહેલા મંડળી શું હોય? પ્રાયોજિત. રતનપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ની પ્રાયોજિત, હજુ અમે પ્રપોઝ કરી છે, કામ ચાલુ છે, નોંધણી ત્યાં લિમિટેડ શબ્દ આવે, એના સિવાય લિમિટેડ શબ્દ લગાવી શકાય નહીં. એટલે નોંધણી કરવી હોય તો આપણે માટે રજીસ્ટ્રેશન માટે પેટા કાયદો ફરજિયાત છે. પેટા કાયદો મંડળીના ઉદ્દેશો દર્શાવતો દસ્તાવેજ છે એમ પણ કહેવાય. મંડળી આપણે શા માટે બનાવી, એના શું ઉદ્દેશ્ય છે, એના શું હેતુ છે, તે દર્શાવતો બી એમાં આપણે એક દસ્તાવેજ છે. એમાં વિગતવાર લખેલી છે, આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ આગળ જઈએ છીએ કે એમાં શું શું આવે છે. તે પેટા કાયદો મંડળીનું માળખું તથા કાર્ય પદ્ધતિ દર્શાવે છે. આપણી મંડળીનું શું માળખું છે અને શું શું કોણ શું શું કામ કરશે એ પણ એમાં દર્શાવેલું છે. એટલે દરેક દૂધ મંડળીના પેટા કાયદામાં આ તમામ વિગતો ડિટેલ્સમાં વિગતવાર આપેલી છે. એટલે દરેક સભાસદે પોતાના દૂધ મંડળીનો પેટા કાયદો અવશ્ય વાંચવો જોઈએ. આપણે ખાલી પોઈન્ટ્સ ડિસ્કસ કરીશું, પણ વિગતવાર જો જોઈએ તો તમને બતાવો, કદાચ તમે જોઈ શકતા હોય તો. આ પુસ્તક છે મારી પાસે, ઝેરોક્સ કોપી છે, 28 પોઈન્ટ છે આમાં. અને પૂરા ગુજરાતમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી માટે આ જે પેટા કાયદો લખેલો છે એ દરેક જગ્યાએ લાગુ છે. અને દરેક મંડળીમાં પોતાની તિજોરી મોકલો છે, એ દરેકને કાઢીને વાંચવાની આપણે વ્યવસ્થા કરવી જોઈએ. નેક્સ્ટ શું છે? પેટા કાયદો મંડળીના સંચાલનમાં મદદ કરે છે. મંડળીને કેવી રીતે ચલાવવી, કેવી રીતે વહીવટ કરવો એ બાબતમાં આ જે પેટા કાયદો તે આપણે મદદ કરે છે. પેટા કાયદાની જોગવાઈઓ, આમાં શું શું જોગવાઈઓ કરી છે તે વિશે આપણે જોઈએ. પહેલો તે પોઈન્ટ છે મંડળીનું નામ અને સરનામું. ગામમાં દૂધ મંડળી બનાવી છે, નામ શું રાખીશું? સામાન્યતઃ ગુજરાતમાં જે ગામનું નામ હોય છે તે ગામનું નામ પ્રથમ રાખવામાં આવે છે. દાખલા તરીકે શેખડી ગામ છે તો શેખડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, પેટલાદ હોય તો પેટલાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, એ પ્રમાણે આપણે થાય છે.
महाराष्ट्र में जब मैं काम करी तो महाराष्ट्र में क्यों हो तो गानू नाम ने शिवाजी दूध उत्पादक सहकारी मंडली लिमिटेड एक गाँव बबे तरत मंडली थी तो त्यों लोग पोतपोता फावे तम नाम रखता था पर एक नाम एक वक्त रखा है शिवाजी महाराज जगदम्बा गणेश दूध उत्पादक सहकारी भगवान नाम रखता था जरे अपने अहियाँ शू है गुजरात में एवं रखता नहीं पोता गाम नाम ज आग राखी ए कोई ने धार्मिक भावना एम दुबाय नहीं आदर्श मानवा है ए मंडली नाम गामना नाम से शुरू करो एनु सरनामु कि आप मंडी लोकेशन क्या है एनी ऑफिस क्या राखीश एनु सरनामु खास एम व्यवस्था करेली है कि नाम शू राखव सरनामु ये पहली जोगवाई है उद्देश्य मंडली शा माटे बनावी एनो उद्देश्य शू है तो सामान्य तो उद्देश्य शू हो कि गाम में रहता दूध उत्पादकों ने पोता पशुओं दूधना व्यवसाय माटे एक एवं सारी व्यवस्था आप करे जम दूर जवु ना पड़े दूध नो व्यापार त्या करे અને દૂધ મંડળી તરફથી મળતી સેવાઓનો લાભ ખેડૂતના ઘર સુધી પહોંચે અને જે કંઈ એમને પશુપાલન માટે જરૂરી વસ્તુઓ છે પશુ દાણની ખાણની દવાની વેક્સિનની બીજની એ તમામ વ્યવસ્થા મંડળી દ્વારા થાય આ એનો હેતુ હોય છે ભંડોળ કોઈ પણ સંસ્થા નાણા સિવાય તો ચાલી શકે નહીં તો આપણે પૈસા લાવી શકવા છે મંડળીને ઉભી કરવા માટે નાણાં ક્યાંથી આવે ભંડોળ ક્યાંથી ઉભું કરવું એનું પણ આપેલું છે કે તમે ભંડોળ આવી રીતે ઉભું કરી શકો શેર મનીથી દાન કોઈની પાસે લો કોઈની પાસે થાપણો લો હે તો એનાથી તમે આપણે ભંડોળ ઉભું કરી શકીએ સામાન્ય તો આપણે ગુજરાતમાંથી એવું છે કે મંડળી સ્ટાર્ટ કરીએ અને દૂધ સંઘો જે તે જિલ્લાના દૂધ સંઘો પૂરી મદદ કરતા હોય છે કે ભાઈ તમને અમે સામાન બી આપીશું કેન્સ બી આપીશું ટેસ્ટિંગ સામાન બી આપીશું અને તમારે જે કંઈ સાહિત્ય જોયું તું રજિસ્ટર બી પ્રોવાઈડ કર્યું છે તમારે કાલે કામ ચાલુ કરવાનું છે એટલે આપણા ગુજરાત રાજ્યમાં જિલ્લા સંઘો બહુ સારી હેલ્પ કરતા હોય છે પણ પહેલા જ્યારે સંઘો બન્યા નવી મંડળી બની તે વખતે એમને હેલ્પ કરવાનું કોઈ નહોતું ખેડા જિલ્લામાં જ્યારે આપણે દૂધ મંડળી દૂધ સંઘની સ્થાપના થઈ 46 તે સમયમાં તો ગામના લોકોએ એક એક રૂપિયા ભેગો કરીને મંડળી શરૂ કરેલી કે હું તમે થોડા પૈસા હું થોડા પૈસા તમે સામાન લાવો અને કામકાજ ચાલુ કરો પણ હવે તો સંઘો આપણા સદ્ધર છે તે દરેક મંડળી જ્યાં કોઈ નવી મંડળી બનતી હોય ત્યાં પૂરો એમને સહાયતા પૂરો સપોર્ટ કરતા હોય છે નેક્સ્ટ છે મંડળીનું કાર્યક્ષેત્ર તથા જવાબદારી મંડળીનું કાર્યક્ષેત્ર શું રહે છે મંડળી ગામ મોટું છે તો કયા વિસ્તારમાં કામ કરશે સામાન્ય તો આપણે શું હોય છે કે એક ગામમાં એક મંડળી હોય છે અને પૂરા ગામમાં નો એરિયા કવર કરી લેતા હોય છે એ આપણે એની સ્થિતિ છે પણ અમુક જગ્યાએ જાઓ તો બહુ ગામ બહુ મોટું હોય અને કદાચ થોડાક ટોલા બીજી બાજુ વેચાય વેચાઈ ગયા હોય તો કયો કયો એરિયા એ કમિટી નક્કી કરશે અમારે બે સભાસદ નક્કી કરશે કે આ ગામમાં કયો એરિયામાં મંડળી આ પર રાખવી ઉત્તર પ્રદેશ બિહાર અને બંગાળમાં જે મેં કામ કર્યું ત્યાં એવું હતું કે પંચાયત એક છે અને એક પંચાયત નાના નાના 4-5 ગામ આવતા હોય છે જ્યારે આપણે અહીંયા શું છે એક પંચાયત એક ગામ બીજા રાજ્યમાં પંચાયત એક પણ ગામો 5-6 જોડેલા હોય તો આજે નવી મંડળી બનાવી તો કયો ગામમાં આપણે મંડળી બનાવી આપણો વિસ્તાર કયો છે એ નક્કી કરવો પડતો હતો કે આ મંડળી આપણા આ જ વિભાગમાં કામ કરશે બાકીની પંચાયત છોડી દઈશું તો પછી એનો નોંધણી એ પ્રમાણે થતી હતી કે ભાઈ ગ્યાસપુર હતો ગ્યાસપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ગ્યાસપુરનું એરિયા લે એની બાજુ બિદ્દીપુર હોય તો બિદ્દીપુર નો લો એની બાજુ કાસોદા એ પ્રમાણે થતું હોય છે એટલે મંડળીનું કાર્યક્ષેત્ર નક્કી કરવાની જવાબદારી શી રહે છે એ નક્કી કરવાની જે જોગવાઈ છે એ પેટા કાયદામાં દર્શાવેલો છે સભાસદ હવે મંડળીના સભાસદ કોણ બની શકશે એની શું ક્વોલિફિકેશન હોય છે એ બી એમ લખેલું છે કે ગામના દૂધ ઉત્પાદક ગામનો ખેડૂત જે ગાય ભેંસ રાખતો હોય જેની ઉંમર 18 વર્ષની થઈ હોય અને દૂધ મંડળીમાં દૂધ આપવા સાથે બંધાયેલો હોય એવી વ્યક્તિ 11 રૂપિયા 10 રૂપિયા શેર અને 1 રૂપિયા દાખલ ફી આપીને એ સભાસદ તરીકે જોઈન થઈ શકે મંડળીમાં દાખલ થઈ શકે છે સભાસદોને સ્વીકારી શકે છે આ બધી અંદર કન્ડિશન આપેલી છે ઘણા બધા મુદ્દાઓ છે એ બહાર જ વાંચશો તો ખ્યાલ આવશે શેર શનિ રાશિ એક સભાસદને બનવું હોય એક ખેડૂતને સભાસદ બનવું હોય તો શેરની રકમ શી રાખવી એ બી અંદર લખેલું સામાન્યતા 10 રૂપિયાનો એક શેર અને 1 રૂપિયા દાખલ ફી બીજા રાજ્યમાં મેં જોયું આસામમાં શેરની વેલ્યુ 100 રૂપિયા છે કે 100 રૂપિયાનો શેર અને 5 રૂપિયા દાખલ ફી સાઉથમાં કર્ણાટક વિગરમાં 100 રૂપિયા છે પણ આપણા ગુજરાતમાં 10 એક શેર ખેડૂતને ખરીદવાનો હોય છે પછી છે સભાઓ સાધારણ સભા કેટલા પ્રકારની ક્યારે બોલાવી કેટલા એ કોરમ થાય
એને નોટિસ કેટલા સમય પહેલા આપવી જોઈએ, ટોટલ સભાસમ કેટલા સભ્યો હાજર છે તો આપણે મીટિંગ કરી શકીશું, એ તમામ જોગવાઈ એ આમાં પેટા કાયદાની અંદર લખેલી છે. એટલા માટે કહું છું કે ખાસ આપણે દરેકે પેટા કાયદા જરૂર વાંચવો જોઈએ. એટલો વિસ્તાર છે કે જો એક એક લાઈનની આપણે ચર્ચા કરવા જઈએ તો કદાચ સાંજના 4 વાગી જાય, હે ને? એટલો લાંબો સમય બેસાડી રાખવાનો અર્થ રહેતો નથી. એટલે હું તમને રિક્વેસ્ટ કરું, વિનંતી કરું છું કે આપણી દૂધ મંડળીમાં જઈને પેટા કાયદાનું પુસ્તક 28 પેજનું છે તે લાઈન ટુ લાઈન વાંચી દેવું જોઈએ. પછી વ્યવસ્થાપક કમિટી, કે દૂધ મંડળીની વ્યવસ્થાપક કમિટી કેવી રીતે બનાવવી, એમના શું કાર્યો છે, શું ફરજો છે, કોણ કોણ આવી શકે અને કેવી રીતે ચૂંટાઈ શકે, એમનો ટર્મ્સ કેટલા ટાઈમનો હોવો જોઈએ, એ ભાઈ અંદર જોગવાઈમાં છે. કમિટી 9 સભાસદોની 9-11 સુધી બનતી હોય છે અને એમાંથી 9માંથી 1 ચેરમેન કમિટી વાળા ચૂંટણી કરીને ચુનાવથી એનો રાખતા હોય છે. એ જ નક્કી કરે મારા 9માંથી કોને ચેરમેન બનાવવા, જે આપણે ગયા સત્રમાં ચર્ચા કરી ચૂક્યા હતા વિશેષ. પછી પ્રમુખ અને મંત્રી એમની શી ફરજો અને શી જવાબદારીઓ છે એ બી આમાં દર્શાવેલું છે. કામકાજ અને જોગવાઈ, મંડળી શું કામ કરશે, દૂધનો વેપાર કરશે, દાણનો વેપાર કરશે અને એને શું કન્ડિશન છે, જોગવાઈઓ એ પણ અમે બતાવેલું છે. નફો, કોઈ પણ સહકારી સંસ્થા કે કોઈ પણ વ્યાપારિક સંસ્થા બિઝનેસ કરે, વેપાર કરે તો જરૂર નફો થવાનો છે. સિસ્ટમેટિક કામ કરીશ નફો થશે, અને જો વ્યવસ્થિત કામ જેનું નહીં હોય, દૂધનું કામ છે એટલે ક્વોલિટી મેન્ટેન નહીં કરી હોય, ફેટસને મેન્ટેન નહીં કર્યું તો કદાચ નુકસાન જાય. પણ આપણે એવી આશા ના રાખીએ નુકસાન જાય, આપણે એવી જ આશા રાખીએ કે આપણી મંડળી સરસ નફામાં ચાલે અને જે કંઈ નફો થયો એ નફો વર્ષના અંતે આપણે ઓડિટ થયા પછી સભાસદને એની બોનસ તરીકે વહેંચીએ છીએ. પણ એ વહેંચતા પહેલાં શું નફાની ફાળવણી કરવી પડે, તો એની બી અંદર જોગવાઈ કરેલી છે, કેવી રીતે ફાળવણી કરીશું એનું બી ચર્ચા હું તમને કરું છું સાથે સાથે. એ નફાની ફાળવણી કેવી છે, કેટલા પર્સન્ટેજ રાખવા એ બી મેં સાથે બનાવેલું છે, તમને હું વિસ્તારપૂર્વક જણાવું છું. થાપણ, મંડળીને પૈસાની જરૂર હોય તો પૈસા ક્યાંથી લાવવા, કેવી રીતે લાવવા એની પણ અંદર જન જોગવાઈ કરેલી છે. અને અન્ય, અને અન્યમાં એ છે કે મંડળીમાં શું શું બીજું કામ થઈ શકે, ઇલેક્શન કેવી રીતે કરવું, એના શું રૂલ્સ અને નિયમો છે એમાં બતાવેલા છે. એટલે પેટા કાયદાની આટલી જોગવાઈઓ છે. તો આ સમગ્ર વસ્તુ આ બાબતે પૂરેપૂરી જો જાણકારી જોઈએ તો આપણે વાંચવું પડે, પેટા કાયદાનું પુસ્તક આપણે વાંચવું પડે. હવે પેટા કાયદો તો સભાસદે જાતે બનાવેલા છે, બધાને સહમતિ લઈને બનાવેલા છે, પણ કોઈ વચ્ચેમાં એવું લાગે કે મારે આમાં થોડો ફેરફાર કરવો છે, આ કાયદામાં યા નિયમમાં થોડો ફેરફાર કરવો છે, કેવી રીતે થઈ શકે, તો એને બી અંદર જોગવાઈ છે એ બતાવીએ. કાયદો નિયમો કે પેટા નિયમો જે બનાવે છે તે જ સુધારો કરી શકે છે, જે નિયમ બનાવે એ જ એને સુધારો કરી શકે, એ બદલી શકે, એ રદ કરી શકે, અધિકાર બીજા કોઈનો હોતો નથી. દૂધ મંડળીનો કાયદો, દૂધ મંડળીના નિયમો, દૂધ મંડળીના સભાસદ બનાવેલા છે, એમાં બીજી કોઈ સંસ્થાનો હસ્તક્ષેપ દખલગીરી ચાલી શકતી નથી. હવે મંડળીનું નામ અને સરનામું શું રાખવું, જે આગળ ચર્ચા કરી એ બાબતમાં અહીંયા શું કહે છે નિયમમાં એ જોઈએ, કે આ મથાળા હેઠળ મંડળીનું નામ સરનામું તથા તેમાં ફેરફાર કરવામાં આવે ત્યારે શું કરવું તે બાબતની જોગવાઈ આમાં હોય છે. નામમાં ફેરફાર કરવો છે, લોકેશન ચેન્જ કરવું છે તો શું કરવું તેને જોગવાઈ આમાં કરેલી છે એ આપણે જોવું પડશે. સરનામું એટલે મંડળીનું રજીસ્ટર થયેલ સરનામું ગણાય, એ જ સરનામે બધા પત્ર વ્યવહાર થાય છે. મંડળીના નોંધણી સમયે સરનામું આપણે આપ્યું હોય એ જ જગ્યાએ પત્ર વ્યવહાર થશે. એમાં કંઈ ફેરફાર કરવો હોય તો ફરી પાછા બાયોલોજીમાં તમારે સુધારો કરવા માટે ફરી મીટિંગ બોલાવો, ફરી અરજી રજીસ્ટર આપો, પછી સુધારો થઈને ફરી પાછો આવશે. અચાનક પોતાની ઈચ્છાથી આમાં સુધારો વધારો કરી શકીએ નહીં, ઇવન સરનામામાં પણ. મંડળીનું દફતર મંડળીની કચેરીએ રાખવામાં આવે છે. દફતર રેકોર્ડ ક્યાં રાખવાનો, કચેરીમાં હોય, કે મંડળી બની હોય અને દફતર ચોપડા પંચાયત ઓફિસે મૂકી રખાય નહીં, કોઈ જોવા માંગે આપણે હિસાબ કરો છો આપણી જગ્યાએ જ રખાય, યા કોઈના ઘરે પણ ના મુકાય. જે આપણું રજીસ્ટર ઓફિસ છે મંડળીની, એ ઓફિસે જ આપણા તમામ ખાતા પત્રો રજીસ્ટર અહીંયા રાખવાની વ્યવસ્થા કરવી પડતી હોય છે. હવે જે મંડળીના ઉદ્દેશ કહે ને, કે ઉદ્દેશ પહેલાં આપણે ટોપિક કરે આપણે ડિટેલ ચર્ચા કરી કે મંડળીના ઉદ્દેશો શું છે, કેવા ઉદ્દેશો હોવા જોઈએ, મંડળી અસ્તિત્વ આવે ત્યારે શા માટે મંડળી રચાય એ પ્રથમ નક્કી કરવામાં આવે છે અને ઉદ્દેશ્ય કહેવાય. ઉદ્દેશ્ય શું છે, કે આપણે આ સંસ્થા શા માટે ઊભી કરીએ છીએ, આપણને એને શું લાભ થશે,
અને એ બાબતે ચર્ચા કરીએ તો એને આપણે શું કહેવાય, જે પોઈન્ટ્સ લખેલા હોય એને આપણે ઉદ્દેશ્ય કહેવાય, પર્પઝ, હેતુ, કે આ કામ કરવાનો હેતુ શું છે, એમાં ચોક્કસ સ્પષ્ટ રીતે દર્શાવેલો હોવો જોઈએ. દરેક પ્રકારની મંડળીના ઉદ્દેશો જુદા જુદા હોય છે, જેની પેટા કાયદામાં સ્પષ્ટ રીતે દર્શાવેલા હોય છે. દરેક મંડળી, દૂધ ઉત્પાદક મંડળી હોય, સિંચાઈ મંડળી હોય, ધિરાણ સહકારી મંડળી હોય, એ દરેકના પેટા કાયદા જુદા જુદા હોય છે અને તે એમાં શું કામ કરશે આ તમામ ઉદ્દેશોમાં દર્શાવેલા હોય છે. ભંડોળ, મંડળીને કામકાજ કરવા માટે ભંડોળની જરૂર પડે, આ ભંડોળ મંડળી કઈ રીતે પ્રાપ્ત કરશે તેની જોગવાઈ પેટા કાયદામાં જણાવાય છે. ભંડોળ કેવી રીતે ઊભું કરવું, જેમાંથી પૈસા મેળવવા, વ્યાજે લેવા, કોઈ દાન લેવું, શેરમાં કલેક્શન કરવી, શું તે એમાં જણાવવામાં આવેલું છે પેટા કાયદામાં. જેવી રીતે કે શેર ભંડોળથી પૈસા મેળવી શકાય એને બી ભંડોળ કહેવાય, દાખલ ફી, થાપણો લેવી અને કરજ, કોઈ આપણે લોન લેવી હોય કોઈ લોનથી પૈસા આપણે મેળવી શકીએ, કોઈ દાન આપે તો વેલ એન્ડ ગુડ, સારી વાત છે, દાન મળતે બક્ષિસ મળતે સારી વાત છે. તો આવી રીતે મંડળી પોતાના ફંડો ભેગા કરી શકે, ભંડોળ ભેગું કરી શકે છે. કાર્યક્ષેત્ર અને જવાબદારી, એમાં શું દર્શાવેલું છે, કાર્યક્ષેત્રમાં મંડળી કેટલા વિસ્તારમાં કામ કરશે, કેટલો એરિયા આવરી લેશે તે અંગેની જોગવાઈ આ મથાળા હેઠળ કરવામાં આવેલી છે. આપણા ગામમાં કેટલા વિસ્તારમાં કામ કરશે, કેટલો એરિયા લેશે, ક્યાંથી ક્યાં સભાસદ બનાવીશું, કયું પરું કયું ટોલું લેવું, એ અમારે પહેલેથી નક્કી કરી દેવાનું હોય છે. લખવું પડે સ્પષ્ટ કે અમારો એરિયા આ રહેશે અને એમાં અમે મંડળીનું કાર્યક્ષેત્ર નક્કી કરીએ છીએ. એ કાર્યક્ષેત્ર બીજા કોઈ વ્યક્તિ મંડળી બનાવી શકશે નહીં. તમારું જે કામ ફિક્સ થઈ ગયું એ તમારે એરિયા તમારા પાસે રહે, એ તમારે એરિયામાં બીજી કોઈ સંસ્થા આવીને મંડળી, એ તમારે જે કામ કરો છો તે બીજી કોઈ મંડળી એ વિસ્તારમાં થઈ શકશે નહીં. દૂધ ઉત્પાદકોની એરિયા વેચી લીધેલો છે આપણે. જો મંડળી ફરચામાં જાય ત્યારે સભાસદની કેવી જવાબદારી ઊભી થાય તે પણ આમાં જણાવેલ છે. ફરચામાં જવું એટલે મંડળી તારું વાગવું બંધ થયું છે, નુકસાનમાં જવું, એનો ઉગારવાનો કોઈ હેતુ નથી, લોક ભાગી ગયો એ ફરચામાં કહેવાય. નુકસાન 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 થઈ ગયું, નુકસાન સાથે થાય, દૂધનો વ્યવસાય બરાબર કર્યો નથી, આપણે દૂધ પાણીમાં લીધું છે, એસરામ ડાઉન ગયો, આવક ઓછી, ખર્ચો વધારે થઈ ગયો, આવી કન્ડિશન જ્યારે એનો મોટા પ્રમાણમાં થાય ત્યારે મંડળી ફરચામાં જતી હોય છે, ત્યારે સભાસદની જવાબદારી રહેશે એ બાબતે બી આમાં ઉલ્લેખ કરેલો છે. મંડળીના કાર્યક્ષેત્રમાં રહેતી વ્યક્તિને મંડળીના સભાસદ બનાવી શકાય છે, આ બી અંદર જોગવાઈ છે કે મંડળીના કાર્યક્ષેત્રમાં રહેતી, આપણે જે એરિયા પસંદ કર્યો એ એરિયામાં રહેતા ખેડૂત જે પશુપાલન કરતા હોય એમને જ આપણે મંડળીના સભાસદ બનાવી શકીએ છીએ. કોઈ વ્યક્તિ એવો હોય મારે સભાસદ બનવું છે પણ હું ગામમાં નથી રહેતો, હું રહું છું શહેરમાં, બીજા ગામમાં રહું છું, અને મારે તમારી મંડળીના સભાસદ બનવું છે, તો એમાં એ બનાવી શકાય નહીં કે કંઈ આપણા એરિયામાં નથી રહેતા ભાઈ. હવે સભાસદ કોણ બની શકે, મંડળીના સભાસદ કોણ થઈ શકે, સભાસદની સામેના લાયકાતો, ગેરલાયકાતો તથા સભાસદને ક્યારે છૂટા કરી શકાય તે બાબતની જોગવાઈઓ આ મથાળા હેઠળ જણાવવામાં આવેલી છે. સભાસદ કોણ બની શકે, પશુપાલન કરતા હોય, ગાય ભેંસ રાખતા હોય, જેની ઉંમર 18 વર્ષની થઈ હોય એ બની શકે. પછી એમને છૂટા થવું હોય તો સ્વૈચ્છિક એક અરજી આપી અને છૂટા થઈ શકે. શેર પોતાનો શેર બીજાના નામે ટ્રાન્સફર કરવો હોય તો એની પણ એવી વ્યવસ્થા છે, હવે મારી ઉંમર થઈ ગઈ, મારો શેર મારા દીકરાને કે મારા બીજા કોઈ ટ્રાન્સફર કરવો છે, મિત્રને કે ફેમિલી મેમ્બરને ટ્રાન્સફર કરી શકે છે, એની માટે એક અરજી કરવાની હોય કે ભાઈ શેર ટ્રાન્સફરની અરજી, 1 રૂપિયાની ફીજ હોય છે, એ સાથે એનો શેર ટ્રાન્સફર કરાવી શકે છે, છૂટા થઈ શકે છે. અને એ પણ છે કોઈ વ્યક્તિ મંડળીના વિરુદ્ધમાં કામ કરતો હોય તો એને આપણે સભાસદ પણ રદ પણ કરી શકીએ છીએ. શેર ભંડોળ, મંડળીનું અધિકૃત શેર ભંડોળ કેટલું રાખવું, વધારે વધારે શેર ભંડોળ કેટલું ભેગું થઈ શકે તેની મર્યાદા પણ આમ છે. દરેક શેરની કિંમત કેટલી હશે તે પણ આ જોગવાઈમાં નક્કી થયેલું છે. મેં વાંચ્યું આ બાયલોજ મારી પાસે એમાં લખેલું છે કે મંડળી નું શેર ભંડોળ મેક્સિમમ 25,000 25,000 રૂપિયા સુધી રાખી શકે, એથી વધારે રાખવું હોય તેમને આગળ ફરી કાર્યવાહી કરવી પડશે. પણ લિમિટ વધે છે 25,000 સુધી, એ તો બહુ થઈ ગયું, 25,000 10 રૂપિયા ભાવે લઈએ તો. હવે સભાઓ, સાધારણ સભાઓ, સાધારણ સભાઓ 4 પ્રકારની હોય છે.
पहले कई आवशे प्रथम साधारण सभा नवी मंडली बने અને નોંધણી થઈને આવ્યા પછી આપણે બધા પ્રથમ સાધારણ સભા બનાવીએ છીએ, બોલાવીએ છીએ કે મંડળી થઈ ગઈ, અમારો બાયોલોજી અપ્રૂવ થઈને આવી ગયો, હવે નવી કમિટી બનાવીશું. અત્યાર સુધી કમિટી ટેમ્પરરી થાય, નવી કમિટી થશે અને તો એને કહેવાય પ્રથમ સાધારણ સભા. બીજી વાર્ષિક સાધારણ સભા, વાર્ષિક એટલે વર્ષમાં એક વખત બોલાવવામાં આવે. મંડળીનું સહકારી વર્ષ પૂરું થાય, ફાઇનાન્શિયલ યર 31 માર્ચે વર્ષ પૂરું થાય તેના 6 માસની અંદર 30 સપ્ટેમ્બર સુધી આપણે આ સાધારણ સભા બોલાવવાની હોય છે. દરેક મંડળીના ઓડિટ થયા પછી એમાં આપણે હિસાબ કિતાબ દર્શાવતા હોય છે. મંડળી શું પ્રોગ્રેસ કર્યો તે બતાવીએ છીએ, કેટલો નફો કર્યો તે બતાવીએ છીએ, નફાનું વિભાજન કેવી રીતે કર્યું, કેટલું બોનસ વહેંચીશું, એ તમામ ચર્ચા આ સાધારણ સભામાં કરવામાં આવતી હોય છે. પછી ખાસ સાધારણ સભામાં બાયોલોજીમાં ક્યાંક સુધારો કરવો હોય, સંઘની કે સૂચના આવી હોય, ઉપરથી સૂચના આવી હોય, રજિસ્ટ્રાર સાહેબ પાસે કોઈ સૂચના આવી હોય, ખાસ કરીને બાયોલોજીમાં સુધારા કરવા માટે એક વિશેષ સભા બોલાવવામાં આવતી હોય છે, એને કહેવામાં આવે છે ખાસ સાધારણ સભા. એ ગમે ત્યારે બોલાવી શકાય. અને ન કરે નારાયણ છેલ્લી સાધારણ સભા. હું તો કહું છું આ તો આ સમસ્યા આપણે ત્યાં આવી જ ના જોઈએ, છેલ્લી સાધારણ બોલાવવાની જરૂર પડે ને એવું કામ કરીએ આપણે. છેલ્લી સાધારણ સભા એટલે મંડળીને તારો મારવા માટે સભા, જે મંડળીથી બની ગઈ આવું નહીં ચાલવાની, ફરચામાં ગઈ છે એ લોક મારવા માટે પણ એક સભા બોલાવી પડે કે આ સંસ્થા કાયમ માટે આપણે બંધ કરીએ છીએ. એ કન્ડિશન આપણે ત્યાં ઊભી થવી જોઈએ નહીં. અને આવી કદાચ ઉપસ્થિત થાય એને કહેવામાં આવે છે છેલ્લી સાધારણ સભા. પછી પોઈન્ટ્સ બાયલોજમાં વ્યવસ્થાપક કમિટી. વ્યવસ્થાપક કમિટી ચૂંટણી ક્યારે કરવી, કેવી રીતે કરવી તેની ગાઈડલાઈન અંદર આપેલી છે. પ્રમુખશ્રીની વરણી અને તેમની ફરજો, ચેરમેનશ્રી ને કેવી રીતે આપણે ચૂંટીશું, એમની શી જવાબદારીઓ છે, શી ફરજો છે એનું લિસ્ટ અંદર આપેલું છે પેટા કાયદામાં. સેક્રેટરી અને મંત્રી ની નિયુક્તિ ક્યારે કરવી, કેવી રીતે કરવી, તેમની ફરજો અને તેમની જવાબદારીઓ એ પણ પેટા કાયદામાં દર્શાવેલી છે. મંત્રીશ્રી પર બહુ જ આધાર રહેલો છે. મંત્રી જો સારા મળે તો દૂધ મંડી બહુ વ્યવસ્થિત ચાલતી હોય છે, એમાં પ્રગતિ સારી કરી શકતા હોય છે, દૂધનું કલેક્શન વધતું હોય છે, સભાસદો ખુશ થતા હોય છે અને વ્યાપારનો વેગ વધતો હોય છે. આપણો વ્યાપાર વધે અને સારો પ્રોફિટ કરી શકીએ અને સારી સેવાઓ આપણે ખેડૂત સુધી પહોંચાડી શકીએ. એટલે તમામ વસ્તુ આ સેક્રેટરી મિત્ર પર બહુ આધાર રાખતું હોય છે. એટલે સેક્રેટરીની નિયુક્તિ કરતી વખતે આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે કોને સેક્રેટરી બનાવીએ છીએ, એ કામ કરી તો સક્ષમ છે કે નહીં, ગામમાં રહે છે કે નહીં, નિષ્ઠાવાન છે કે નહીં, પ્રમાણિક છે કે નહીં. આ બધી ચર્ચા આપણે ગયા સત્રમાં કરી ચૂક્યા, તેમ છતાં ફરી બતાવું છું. આ બધા એમના ગુણો હોય છે, એવા મંત્રીને આપણે સેક્રેટરી બનાવવા જોઈએ. નફાની ફાળવણી, નફો પ્રોફિટ. દરેક સભાસદ વર્ષના અંતે આશા રાખે મને સારું બોનસ મળે, પૂછે ભાઈ નફો કેટલો કર્યો, કેટલો કેટલા ટકા બોનસ ગયા વર્ષ કરતા આ વર્ષે ટકાવારી વધે તો સભાસદ ખુશ, અને જો ટકાવારી ઓછી થાય તો સભાસદ નાખુશ, હોય ને? એટલે નફો ખાસ જરૂરી છે. નફો વધુ ક્યારે મળશે, વધુ દૂધ લીધું છે, વ્યાપાર સારો કર્યો છે તો વધુ નફો થશે, વધુ નફો થશે તો આપણને સભાસદને વધુ બોનસ મળી શકશે. તો ચોખ્ખા નફાની ફાળવણી નીચે પ્રમાણે કરવામાં આવે છે, એ મેં પેટા કાયદામાંથી આમાં લીધેલું છે. અત્યારે પેટા કાયદા ગુજરાતમાં ચાલે છે એનામાંથી અમે પોઈન્ટ્સ તમારા જાણકારી માટે લખેલું છે. ચોખ્ખા નફાના 25% રિઝર્વ ફંડ માટે રખાય છે, અનામત ફંડ. ચોખ્ખા નફાના 25% પ્રમાણે 1 લાખનો નફો કર્યો તો 25,000 રૂપિયા તમે અલગ મૂકી દો આપણે ચોખ્ખાના 25% રિઝર્વ ફંડ તરીકે. એટલે મંડળીમાં કોઈ પણ કામ આગળ કરવું હોય તો આમાંથી કરી શકે, એની માટે એક જોગવાઈ છે કે આ પૈસા અલગ જ રાખવા કે જેનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં, રિઝર્વ ફંડનો ઉપયોગ થઈ શકતો નથી. અમુક કન્ડિશનમાં કરવો હોય તો રજિસ્ટ્રારશ્રીની પરવાનગી લેવી પડતી હોય છે. પણ મંડળીના આગળના એક ફંડ ઊભો કરવા માટે આની જોગવાઈ કરી છે કે ભાઈ ચોખ્ખા નફાના દર વર્ષે 25% રિઝર્વ ફંડ રાખવામાં આવે છે. શેર ડિવિડન્ડ, જે સભાસદે 10 રૂપિયા શેર ભંડોળ આપ જમા કરેલું છે તેમને દર વર્ષે 9-12% સુધીનું વ્યાજ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. આપણે ડિવિડન્ડ વ્યાજ ના કે ડિવિડન્ડ કહીએ છીએ, જેને જેટલા શેર હોય, એક શેર કે બે શેર હોય એને 9-12% સુધી એનું ડિવિડન્ડ આપવામાં આવે છે. એટલે કૌંસમાં જમા થયેલા શેર ભંડોળનું ડિવિડન્ડ 9-12%. પછી ચોખ્ખા નફાના 2.5% શિક્ષણ ફંડ, 2.5% શિક્ષણ ફંડ. આ ત્રણ ખાસ. અને દર વર્ષે આ ચોથું કાઢે છે સકમંદ લેણા. મંડળી અમુક સંજોગોમાં
कहीं कंडीशन एवं है सारू काम न कर कहीं लॉस गई हो तो एने माटे कई पैसा हो तो सभा से पेमेंट कर सकूँ एट 15% जोगवाई कर ली है ये भाई मंडी ने कंडीशन खराब है सभा से हमारा पैसा चुकाना बाकी है तो पंडित 15% एनी सकमत जाण तरीके जोगवाई कर ली है हमें बाकी रहेला नफाणी फाड़वनी आ ऊपर जो बताए तो कम्पलसरी है एना पछी जो पैसा बचा एम आप शू शू फाड़वनी कर सभासद बोनस ये 65% ઉપરના બાકી લેવા નફાના સભાસદ 65% 65% પછી ડોર સુધારણા પણ 10% ધર્માદા પણ 10% જે તમને આગળ કહ્યું તે પ્રમાણે સભાસદ બોનસ 65% છે પણ જે સભાસદ જેટલા રૂપિયા દૂધ ભર્યું છે એના પછી પર્સન્ટેજ કાઢી એને બોનસ ચૂકવામાં આવે છે અહીંયા આણંદ જિલ્લામાં તો બહુ સરસ બોનસ ખેડૂતોના હાથમાં જાય છે 18%, 20%, 22%, 25% સુધી બોનસ અહીંયા વેચાય છે અમુક પંડળીઓ 25% થી વધારે વેચતા હોય છે કે 1000 નું દૂધ ભર્યું એને 250 રૂપિયા ડોર સુધારણા પણ 10% એટલે ગામડા પશુઓ માટે કઈ વ્યવસ્થા કરવી હોય અને સ્વાસ્થ્ય માટે સબસિડી આપવાની હોય કેટલ પી સબસિડી હોય ડોક્ટર બોલાવવામાં જે ચાર્જિસ થતો 250 રૂપિયા 250 રૂપિયા એમાં મંડળ છૂટ આપતી હોય છે રસીકરણ કરવામાં છૂટ આપતી હોય છે તો આ ડોર સુધારણા પણનો ઉપયોગ ઢોરોના કામ માટે થઈ શકે છે ધર્માદા પણ 10% એ નામ છે ધર્માદા પણ ધર્મ માટે યુઝ નહીં કરવાનું આપણે એનું નામ બદલ્યું છે સામાજિક વિકાસ પણ તો સમાજમાં રહેતા તમામ લોકો એનો ફાયદો લઈ શકે તેવું કંઈ કામ કરીએ અને ધર્માદા પણ એ સામાજિક વિકાસ પણ કહીએ છીએ સ્ટાફ બોનસ મંડળી સ્ટાફ પર નિર્ભર રહેતી હોય છે તો સ્ટાફના મિત્રોને ભાઈ 10% બોનસ માટે રકમ કાઢેલી છે પણ એ કન્ડિશન મૂકેલી છે કે સ્ટાફનો જે પગાર ના 2 માસના પગારથી વધુ રકમ એમને હાથમાં નહીં આપી શકીએ એની લિમિટ છે 2 માસના પગારથી વધુ નહીં પછી સહકાર પ્રચાર પણ 5% સહકારી પ્રવૃત્તિને વેગ આપવા માટે ગામમાં શિબિર રાખવું હોય અમુક સભાસદ આપણે ડેરી બતાવવા માટે લઈ જવું હોય ને સેમિનાર યોજવો હોય તો જે કામથી સહકારનો પ્રચાર થાય એ કામ માટે 5%ની જોગવાઈ અમારે રાખેલી છે અન્ય બાબતો જે છેલ્લે કહ્યું બાયડોનું છેલ્લું પાંચ અન્ય બાબતો પરચુણ કહી છે એમાં શું શું હોય મંડળીના દસ્તાવેજોમાં સહી કરવાનો અધિકાર આપવો બાબતે કોને કોને રેકોર્ડમાં સહી કરવાનો અધિકાર હોય છે સામાન્ય ચેરમેન અને બેંકમાં ખાતું ખોલવું હોય તો ચેરમેન શ્રીની સહી અને મંત્રીશ્રીની સહી કમ્પલસરી હોય છે પછી ચેરમેનની અનુપસ્થિત બીજા ભાઈને અધિકાર આપવાનો હોય કમિટીના સેકન્ડ મેન હોય એને અધિકાર આપતા હોય છે બેંક વ્યવહાર માટે બાકીને વ્યવહાર કરવા માટે કોને અધિકાર આપવો સંઘમાં મિટિંગમાં જવાનું છે ચેરમેન શ્રી હાજર નથી તો એમને ગેરહાજરીમાં કોને મોકલવા તો આ તમામ પ્રકારના અધિકારો આપણે પહેલે નક્કી કર્યા ભાઈ ચેરમેન શ્રી નહીં હોય તો આ ભાઈને અમે આ કામ માટે મોકલીશું તો એમાં આ સ્પષ્ટ સૂચના જોગવાઈ કરેલી છે હિસાબી વર્ષ પૂરું થતા જ મંડળીના હિસાબો તૈયાર કરાવવા તેમજ કમિટી સમક્ષ રાખવા એકાઉન્ટ ફાઇનાન્શિયલ ઇયર પૂરું થયું 31 માર્ચે તો એનું સર્વે બનાવવું અને નફા નુકસાન કાઢવું પ્રોફિટ કેટલું કરી બતાવવા એ તમામ વસ્તુઓ આપણે કમિટી સમક્ષ રાખીશું કે મંડળી આખા વર્ષમાં આટલું કામ વેપાર કર્યો એમાં આટલો નફો થયો એને આપણે કેવી રીતે વહેંચવો એ બાબતે અમારે દર્શાવેલું છે સાધારણ સભામાં પાસ કરાવવા જે હિસાબો છે એને સાધારણ સભામાં પાસ કરાવવા પેટા કાયદામાં સુધારો વધારો કરવા બાબત એ પણ અંદર માહિતી આપેલી છે કોઈ પણ સુધારો વધારો રજિસ્ટ્રારની મંજૂરી મળ્યા બાદ જ અમલમાં આવે છે પેટા કાયદામાં સુધારો તમે કરી દીધો પણ અરજી સાથે એ સુધારો શું કરવા માંગો છો એ રજિસ્ટ્રારને મોકલવો પડે રજિસ્ટ્રારથી એક સમય મર્યાદામાં તમને નીચે સહી કરીને પાછું મોકલે પેપર્સ કે આ સુધારો અમને માન્ય છે મંજૂર છે ત્યારે જ એને અમલમાં લાવી શકાય જ્યાં સુધી રજિસ્ટ્રારની આપણે મંજૂરી ન મળે ત્યાં સુધી આપણે એમાં સુધારો વધારો લાવ્યા છે એમ કહી શકીએ નહીં ठीक है तो हम यहाँ पे कार्यक्रम को समाप्त करेंगे सबसे पहले SB पड़ियार साहब का मैं बहुत आभारी हूँ कि आपने समय दिया और इस महत्वपूर्ण विषय पे आप लोगों से चर्चा किया और सभी को बहुत बहुत धन्यवाद थैंक यू वेरी मच